हेलो नमस्कार, हूँ विरल राज, आप सौने आवकारू छू नौबत यूट्यूब ना आंगणे। आजे पहली मे गुजरात स्थापना दिवस, आप सौनु स्वागत। मारा प्रिय मित्र ने कवि डॉक्टर रहीश मणियारनी आ चार लाइन साथे करवानु मन थाय कि मैं तारा नामनो टवको अही छाती में राख्यो छे, भूसावा क्या दीधो कक्को हजू पाटी में राख्यो छे, वतन कई केटला घूम्यो बधानी धूळ चोटी पण मैं मारो धबकारो हजू पण गुजराती में राख्यो छे। जी हाँ, गुजराती श्वास साथे हसता वसता स्वस्ता आपणा सौनो आजनो अनोखो दिवस छे। आपणा सौ माटे आजे बहु महत्वनो दिवस छे। आजथी 60 वर्ष पहेला गुजरातनी स्थापना थयेली। आपणे सौ मन हृदय कर्म ने वचनथी पक्का गुजराती छीए। पण नौबतने एवो विचार आव्यो कि आ लॉकडाउननी परिस्थितिमां आपणे बधा घरमां ज छीए, त्यारे चालो आपणी अंदर रहेला गुजरातने થોડું ઓળખીએ, જાણીએ અને થોડું મમળાવીએ એવા 10 સવાલ અમે પૂછ્યા, જેનાથી યુ કેન ઓલ્સો થ્રો બેક, તમે આમ પાછળ જઈને વિચારી શકો કે હા, મને ગુજરાતનું શું શું ગમે અને હું કઈ રીતે પાક્કો ગુજરાતી। આ 10 સવાલ નોબતે જામનગર શહેરના વિવિધ ક્ષેત્રના અલગ અલગ વય જૂથના લોકોને પૂછ્યા અને એમના જવાબો પણ અમને મળ્યા। શું છે આ 10 સવાલ અને શું મળ્યા અમને જવાબો, ચાલો જોઈએ આપણી અંદર એક ગુજરાત। પ્રિય ગુજરાતી વાનગી અને કેમ? પ્રિય ગુજરાતી વાનગી રીંગણાનો ઓળો, કારણ કે ટિપિકલ કાઠિયાવાડી સ્પાઈસી બહુ ગમે। ગુજરાતનું પ્રિય સ્થળ શહેર કયું? મારી કર્મભૂમિ જામનગર અને કૃષ્ણની નગરી દ્વારકા। શું વધુ પ્રિય, ગુજરાતી ફિલ્મ કે નાટક? ફિલ્મ અને નાટક બંને જ। પ્રિય ગુજરાતી અદાકારનું નામ? પ્રિય ગુજરાતી અદાકાર ધરમ ગોહિલ અને મનોજ જોશી। કોઈ પણ ગુજરાતી કવિની બે લાઈન યાદ હોય તો? જામનગરના જ વિખ્યાત કવિ ડૉક્ટર મનોજ જોશીનો એક શેર બહુ ગમે છે, અનાચમ નાચમાંથી આપણે નીકળી જવાનું છે, પદાર્થ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે। પ્રિય ગુજરાતી ગીત કયું? લવની ભવાઈ અને રેવાના બધા જ સોંગ્સ। ગુજરાતી હોવું એટલે? ગુજરાતી હોવું એટલે સાહસિક હોવું, ઉદાર હોવું। પાંચ પ્રિય ગુજરાતી વ્યક્તિત્વ? પાંચ ગુજરાતી પ્રિય વ્યક્તિત્વ ઝવેરચંદ મેઘાણી, સરદાર પટેલ, ધીરુભાઈ અંબાણી, નરેન્દ્ર મોદી અને યસ સંજીવ કુમાર। ગમતા ગુજરાતી પુસ્તક કે લેખક ક્યા? ગુજરાતી લેખક અશ્વિની ભટ્ટ, જય વસાવડા, દૈવત ત્રિવેદી, રહીશ મણિયાર। મને ગુજરાત ગમે છે કે? મને ગુજરાત ગમે છે, સિમ્પલ, કારણ કે હું ગુજરાતી છું। ગુજરાતી હોવું એ જ એક મસ્ત ફિલિંગ છે, સરસ મજાની ફિલિંગ છે, એટલે ગુજરાત મને ગમે છે। નમસ્કાર, મારું નામ અલ્તાફ ગફારભાઈ ખફીજે। ગુજરાતના જે મને જે 5 સવાલના જવાબ જે ગમે છે એમાં પહેલો, ગુજરાતી વાનગી કઈ? તો ગુજરાતી થાળી મને ખૂબ જ પ્રિય છે, મને ખૂબ ભાવે છે। બીજું, ગુજરાતમાં કયું શહેર તમને ગમે છે? તો મને છોટા કાશીથી ઓળખાતું ગુજરાતનું પેરિસ, મારું જામનગર શહેર મને ખૂબ જ ગમે છે। ગુજરાતના જે બે મહાપુરુષોના નામ છે એમાં એક તો જેને ભારત દેશ નહીં પણ પૂરી દુનિયા જેને યાદ કરે, જેને આપણે રાષ્ટ્રપિતા કહી જઈ, મહાત્મા ગાંધીજી, અને બીજા એવા જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, આ બે વ્યક્તિત્વ મને ખૂબ જ ગમે છે। મને ગર્વ છે કે હું ગુજરાતી છું અને લેખક ગુજરાતનો ઝવેરચંદ મેઘાણી, જે ખૂબ સારા લેખક છે ઝવેરચંદ મેઘાણી, એને પણ હું ફોલો કરું છું, એ પણ મને ખૂબ જ ગમે છે। હાય, હું રીવા રાજ અને આજે હું આપણી અંદર એક ગુજરાત સેક્શન હેઠળ અમુક ક્વેશ્ચન્સના જવાબ આપવાની છું। મારી પ્રિય ગુજરાતી વાનગી છે ઢોકળા, કારણ કે ઢોકળા બહુ વર્સેટાઇલ હોય છે, રવાના, ખમણ, સેન્ડવિચ ઢોકળા, એટલે બધા જ ઢોકળા, બધા જ પ્રકાર મને બહુ જ ભાવે છે। સો યા, ઢોકળા। ગુજરાતનું પ્રિય શહેર આમ તો જામનગર છે, પણ જામનગર ઉપરાંત મને ભાવનગર ગમે। ફિલ્મ કે નાટક? ઓફકોર્સ ગુજરાતી નાટક। પ્રિય ગુજરાતી અદાકાર મને ઘણા બધા ગમે છે, દર્શન ઝરીવાલા, સુપ્રિયા પાઠક, પ્રતીક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, ખલીલ ધનતેજવીની લાઈન, વાત મારી જેને સમજાતી નથી એ બીજું કોઈ પણ હોય, ગુજરાતી નથી। પ્રિય ગુજરાતી ગીત છે મિલિંદ ગઢવીનું, મેં તો સૂરજને રોપ્યો છે આંગણે મારા, ફળિયાની કાંકરિયું જડ હડે રે લોલ,
ગુજરાતી હોવું એટલે આપણા વિશેના સ્ટીરિયોટિપિકલ સ્ટીરિયોટાઈપ કરતા જોક્સ, બધા જ જોક્સ ને હસતા મોઢે સ્વીકારી અને આગળ વધતા રહેવું, ફોકસ્ડ રહી અને આગળ પ્રોગ્રેસ કરતા રહેવું, એટલે ગુજરાતી હોવું. મારા 5 પ્રિય ગુજરાતી વ્યક્તિત્વ છે નરસિંહ મહેતા, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી અને જય વસાવડા. 2 ગમતા ગુજરાતી લેખક છે ચંદ્રકાંત બક્ષી અને અશ્વિની ભટ્ટ. મને ગુજરાત ગમે છે કેમ કે હું ગુજરાતમાં જન્મી અને ઉછરી, ગુજરાતની ધરતીએ મને સંસ્કાર આપ્યા અને ગુજરાતમાં બહુ સેફ ફીલ થાય છે. ઇન્ડિયાના બીજા કોઈ સ્ટેટ્સમાં આટલું સેફ ફીલ નથી થતું જેટલું અહીંયા સેફ ફીલ થાય છે. મારી ધરતી છે, મારું ઘર છે, એટલે ગુજરાત મને ગમે છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આજે આપણા સૌની અંદર એક ગુજરાત વસે છે, તો ત્યારે વાત કરવી છે એવા ગુજરાતની કે જેમણે સંવેદનશીલ અને અહિંસાના પૂજારી ગાંધીજીને આપ્યા, મજબૂત મનોબળ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યા, વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીને આપ્યા, વિજ્ઞાન ક્ષેત્રે જેમને સમગ્ર વિશ્વની અંદર આપણું નામ ઉજ્જવળ કર્યું છે વિક્રમભાઈ સારાભાઈને આપ્યા. સાહિત્યની વાત કરું તો ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષીને કેમ ભૂલી શકાય, અને આ બધાથી પણ વિશેષ જેને વિશ્વની અંદર ગુજરાતનું નામ ઉજળું કર્યું છે એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતની વાત કરીએ તો સ્વાભાવિક છે ગુજરાતની વાનગીઓને કેમ ભૂલી શકાય. ગુજરાતનું ઊંધિયું, પૂરણપુરી, ગાંઠિયા, જલેબી સૌના હૃદયમાં વસેલા છે. આ જ રીતે કલા ક્ષેત્રે પણ ગુજરાત ઘણા બધા ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતી નાટકો સૌના પ્રિય છે અને છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એક સારું રિવોલ્યુશન આવ્યું છે. આજના જનરેશનને અનુરૂપ વાર્તાઓ અને સ્ટોરી બને છે અને એનું બહુ સુંદર રીતે ડાયરેક્શન થાય છે. ગુજરાત નાટકના અને ફિલ્મોના કલાકારોમાં પરેશ રાવલ, મનોજ જોશી અને હાલના જનરેશનના મલ્હાર ઠાકરે વિશ્વની અંદર ખ્યાતિ અને પ્રેમ પ્રાપ્ત કર્યો છે. મને ગુજરાતી હોવાનું ગૌરવ છે, મેં જન્મ લીધો છે ગુજરાતમાં એનું ગૌરવ છે અને મને મારા ગૌરવમંતા અને પ્રગતિશીલ ગુજરાત ઉપર. આ તબક્કે હું આપ સર્વેને ગુજરાત સ્થાપના દિનની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના આપું છું અને ખાસ કરીને નોબત પરિવારને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના અને ખાસ કરીને જામનગરના વર્તમાન પત્રોમાં અગ્રેસર રહેવા માટે અભિનંદન પાઠવું છું. તે ઉપરાંત આજના જનરેશન પ્રમાણે તેમને યુટ્યુબ ચેનલ અને ઈ વર્તમાન પત્રની અંદર ઘણા બધા સારા પ્રયાસો કરી અને આજના જનરેશન મુજબના એમને ફેરફારો કર્યા છે, જેના માટે નોબતને હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. હું ડોક્ટર મનોજ જોશી મન, નોબત યુટ્યુબના દર્શકોને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રશ્નોત્તરીનો જવાબ આપવા માટે તૈયાર છું. પ્રશ્ન છે, મારી પ્રિય ગુજરાતી વાનગી કઈ અને શું કામ? મારી પ્રિય ગુજરાતી વાનગી ગોળ પાપડી, અને એટલા માટે કે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય છે અને એ બેલેન્સ પૌષ્ટિક ડાયટ છે. ગુજરાતનું પ્રિય સ્થળ મારું કયું? જો હું જામનગર છું, ઓબ્વિયસલી જામનગર મને ખૂબ ગમે છે. જો જામનગર સિવાયનું નામ આપવાનું હોય તો જૂનાગઢ. શું વધુ પ્રિય મને, ગુજરાતી ફિલ્મો કે નાટકો? તો હું કહીશ નાટકો. મારા પ્રિય ગુજરાતી અદાકારોના નામ તો સંજીવ કુમાર, પરેશ રાવલ, દર્શન જરીવાલા, આ બધા મારા પ્રિય કલાકારો છે. અને કોઈ પણ ગુજરાતી કવિતાની લાઈન, બે લાઈન મને ગમતી, બે પંક્તિઓ તો ગુજરાતી ગઝલના ભીષ્મ પિતામાં મરીઝને યાદ કરીએ આપણે. પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક તો જગા હોવી જોઈએ. મારું પ્રિય ગુજરાતી ગીત કયું? તો લતા મંગેશકરજીએ ગાયેલું ઓધાજી એમ
મારા વાલાને વઢીને કહેજો રે. ને એક ખૂબ જ સુંદર પ્રશ્ન છે કે ગુજરાતી હોઉં એટલે, આનો જવાબ તો થીસિસના રૂપમાં લખી શકાય, મહાનિબંધના રૂપમાં. પણ એકદમ ટૂંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કરું તો ગુજરાતી હોવું એટલે જન્મથી લાગેલો જેકપોટ. ને મારા 5 પ્રિય ગુજરાતી વ્યક્તિત્વ કયા, તો આ ખૂબ જ અઘરો પ્રશ્ન છે. કારણ કે ઘણા બધા ગુજરાતીઓ મને ખૂબ ગમે છે, પણ અત્યારે જે આતક યાદ આવે છે એવા ગુજરાતીઓના નામ લઉં તો નરસિંહ મહેતા, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, અવિનાશ વ્યાસ, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ધીરુભાઈ અંબાણી, આ બધા ગુજરાતીઓ મને ખૂબ ગમે છે. ગમતા ગુજરાતી લેખકો અથવા પુસ્તકો, તો હું લેખકોના નામ આપવાનું પસંદ કરીશ. ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, ધ્રુવ ભટ્ટ, દૈવત ત્રિવેદી, પ્રવીણસિંહ ચાવડા, આ બધા મને ખૂબ ગમતા. ઇવન સૌમ્ય જોશી, નવી પેઢીમાંથી સૌમ્ય જોશી પણ મને ખૂબ ગમે. અને મને ગુજરાત ગમે છે કેમ કે, અહીં હું એક સંસ્કૃત વાક્ય બોલીશ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી. મને ગુજરાત ગમે છે કારણ કે હું ગુજરાતી છું. થેન્ક યુ. ઓકે, પ્રિય ગુજરાતી ગીત કયો? લાડકી. લાડકી મને ઓલો નહીં થયો, તું તું ચાહે પતંગ હે ને મેં હું તેરી ડોર. અને ગુજરાતી હોવું એટલે કદાચ ઇમોશન અને પ્રેક્ટિકાલિટી બંનેનું પરફેક્ટ બેલેન્સ હોવું એ ગુજરાતી. મીઠું બોલવું, બધાના વતે સારું વિચારવું એટલે ગુજરાતી. 5 પ્રિય ગુજરાતી વ્યક્તિત્વ કયા? ગાંધીજી. યસ. ધેન ડેફિનેટલી સરદાર વલ્લભભાઈ પટેલ. ધેન ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી, ઓહો હો, વાય નોટ, સર્ટેનલી. યસ. મોદીજી. નરેન્દ્ર મોદી તો ઓફકોર્સ. યસ. એન્ડ 5મા ક્યા હશે? 4 રાખ લેતે. ઓકે, ગમતા ગુજરાતી પુસ્તક કે લેખક ક્યા? ગમતા ગુજરાતી પુસ્તક કે લેખક ક્યા? મને ગુજરાત ગમે છે કેમ કે, કેમ ગમે છે તમને ગુજરાત? ગુજરાત કોઈ રાજ્ય કે સ્થળ નથી, એક ઇમોશન છે, એક દિલના તાર ડાયરેક્ટલી જોડાયેલા છે. જન્મથી અહીંયા જ છું અને ગુજરાતીઓ વચ્ચે જ મોટો થયો છું. ગુજરાત ગમે છે. હું મૂળ ગુજરાતી નથી, પણ લગ્ન પછી ગુજરાતમાં આવી છું, અને જે સહેજતા અને જે પ્રેમથી આખા ગુજરાતના જેટલા માણસો, એટલીસ્ટ જેમને હું ઓળખું છું અને જે મને ઓળખે છે, એમને મને અપનાવ્યું છે, એના વટે હું બધાની આભારી છું. અને એટલે મને આખો ગુજરાત બહુ જ પ્રેમદાયક અને પ્રેમશીલ અને બધું બહુ મસ્ત લાગે છે. બાય. નમસ્કાર, આપ સૌને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નોબત દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવેલો છે. મારા મતે પ્રિય ગુજરાતી વાનગી ઢોકળા અને પૂરણપોળી, પ્રિય સ્થળ જામનગર શહેર અને ફરવા માટે સાપુતારા, ગુજરાતી નાટકો કે ફિલ્મમાં વધુ ગમતું હોય તો નાટકો, પ્રિય ગુજરાતી અદાકારમાં શર્મન જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી, પ્રિય ગુજરાતી કવિતાઓની 2 લાઈન, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પછી ગુજરાતી ગીતમાં શ્યામલ સૌમિલનું દરિયાના મોજા કઈ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, અને સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. ગુજરાતી હોવું એટલે એક ગર્વની વાત છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ વસેલા છે અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ખલીલ દંતેજીના શેરમાં કહીએ તો, મારી વાત જેને સમજાતી નથી તે કોઈ પણ હોય પણ ગુજરાતી નથી. 5 પ્રિય ગુજરાતી વ્યક્તિત્વમાં નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, સંજલીલા ભણસાલી,
લેખકોમાં ચંદ્રકાંત બક્ષી, રમેશભાઈ પારેખ. મને ગુજરાત ગમે છે કેમ કે ગુજરાતમાં સ્ત્રીઓની સલામતી છે. નવરાત્રિમાં રાત્રે 3 વાગે પણ બહેનો અને દીકરીઓ કોઈ પણ તકલીફ વગર સલામતી સાથે ઘરે પહોંચી શકે છે. નમસ્કાર મિત્રો, આપણી અંદર એક ગુજરાત નોબતની આ અભૂતપૂર્વ પહેલ એ પણ આ લોકડાઉનમાં. મિત્રો, હું ડૉક્ટર મેહુલ ખાખરિયા, જામનગર. મિત્રો, પ્રિય વાનગી જામનગરી કોઈને પણ પૂછો, પ્રિય વાનગી તો ગાંઠિયા જ હોય. મિત્રો, ગાંઠિયા અને જો જામનગરનો એ પપૈયાનો સંભારો એ ના હોય તો ગાંઠિયા અધૂરા હોય. એમાં પણ જે મીઠો અને તીખો બે સંભારો જોઈએ. મિત્રો, પ્રિય સ્થળ અગેઇન જામનગર. એનું કારણ એ છે કે જામનગરની જે શાંતિ છે, ટ્રાફિક છે સાવ શાંત. 10 મિનિટમાં એક સેન્ટરથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે સિટીની બહાર નીકળી શકો વિધાઉટ એની પ્રોબ્લેમ. ગુજરાતી નાટક કે ફિલ્મ, નાટક ફિલ્મ કરતાં નાટક વધારે. અને પ્રિય અદાકારમાં અમારા ગુજરાતી એવા પણ વિશ્વભરમાં નામના પામેલા એવા વિરલ રાજ ખૂબ ગમે છે. ગુજરાતી કવિતાની લાઈન યાદ હોય તો, મિત્રો સ્કૂલમાં અમે આપણે ગાતા, પ્રાર્થનામાં પણ ગાતા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રિય ગુજરાતી ગીત મનહરું દાસ ને કાજલ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. ગુજરાતી હોવું એટલે માન હોવું, અભિમાન હોવું, ખુદદારી હોવી. 5 પ્રિય ગુજરાતી વ્યક્તિ, ઘણા બધા છે મિત્રો, કોઈનું નામ લઈએ ના લઈએ તો ખોટું લાગે, પણ એક જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હું ચોક્કસ નામ લઈશ, સેલ્યુટ એમને પણ. ગુજરાતી પુસ્તક મિત્રો, નાનપણથી યુવાનીની આયસરી આરસી, યુવાનીની આરસી અને પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ, બીએન દસ્તુર સાહેબ મારા ખૂબ ગુરુ રહ્યા છે આ બાબતમાં, અને મારામાં જે પોઝિટિવિટી છે એમની દેન છે. બીએન દસ્તુર સાહેબ, તમને સલામ. મને ગુજરાત ગમે છે કારણ કે ગુજરાત છે જ ખમીરવંતો પ્રદેશ. એ પડે છે તો પણ ઉઠે છે, એ શાંત છે, સરળ છે, એ ઝઘડામાં માનતું નથી, એ કોઈ કોમીમાં ઝઘડામાં માનતું નથી. કોમી એકતાનું ઉદાહરણ છે, અને આપણે પડીને પણ ઊભા થવામાં માનીએ છીએ, એ આપણો ખુદદારી છે. જય જય ગુજરાતી, સદાકાળ ગુજરાત, જય હિન્દ, જય ગુજરાત. મારા ગમતીલા ગુજરાતના સ્થાપના દિવસે નોબત દૈનિક દ્વારા આ યોજાયેલ બહુ જ ખૂબ સરસ કોન્સેપ્ટ છે. મારી ફેવરિટ વાનગી એટલે વણેલા ગાંઠિયા અને થેપલા. મારું મનપસંદ સ્થળ છે સાપુતારા અને શહેર અહેમદાબાદ. મને ગુજરાતી નાટકો વધારે ગમે છે ફિલ્મો કરતાં. અને મારા ફેવરિટ એક્ટર્સ છે સિદ્ધાર્થ રાંદેરિયા અને પરેશ રાવલ. મારું ગુજરાતી મનપસંદ ગીત છે મન મોર મોર બની થન ગાટ કરે. અને મારા ખ્યાલથી ગુજરાતી હોવું એટલે ખાવાના શોખીન હોવું, મનના રાજા હોવું, પોતાના ઉપર ગર્વ હોવું અને ગરબા પ્રેમી હોવું. મારા ગુજરાતી વ્યક્તિત્વ જે મારા મનગમતા છે એ છે નરેન્દ્ર મોદી, રવિન્દ્ર જાડેજા અને જામ સાહેબ શ્રી શત્રુસલિયા સિંહજી. મારા મનગમતા ગુજરાતી લેખકો છે ખલીલ ધનતેજવી, નગીનદાસ સંઘવી અને ઝવેરચંદ મેઘાણી. થેન્ક યુ. સૌપ્રથમ આપ બધાને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રિય વાનગી ઢોકળા, ઢોકળાની સાથે કાઠિયાવાડી. કાઠિયાવાડીમાં પણ રોટલો અને રીંગણાનો ઓળો એ મને બહુ ભાવતું ભોજન છે. પ્રિય સ્થળ છે જામનગર. જામનગર અને અમદાવાદ એ સાથે જ ફિલ્મો કે નાટક. ફિલ્મો કે નાટકમાંથી મને નાટક બહુ ગમે છે. નાટકની પાછળ જે મહેનત કરવામાં આવે છે, એના કન્ટેન્ટની પાછળ જે મહેનત કરવામાં આવે છે એ બહુ અઘરી વસ્તુ છે. અને એમાં પણ ખાસ કરીને આપણા જામનગરના વિરલ રાજ, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજયભાઈ ગોરડિયા એ બધાના નાટકો મને ખૂબ ગમે છે. ગુજરાતી અદાકારોમાં મને પરેશ રાવલ ખૂબ ગમે છે, એ સાથે જ દિલીપ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા ખૂબ ગમે છે. પણ જે નવી જનરેશન છે એમાં મોનલ ગજ્જર ખૂબ ગમે છે. અને સાથે જ આપણા જામનગરના હમણાં જે હેલારો મૂવી જેને નેશનલ એવોર્ડ મળ્યો એમાં જામનગરની એક એક્ટ્રેસ છે ડેનિશા ઘુમરા, એમનું કામ પણ મને ખૂબ ગમે છે.
ગુજરાતી કવિતા. ગુજરાતી કવિતામાં મને પ્રાથમિક ધોરણમાં એક કવિતા હતી ચીનુ મોદી સાહેબે લખેલી અને મને ખૂબ જ ગમતી રચના છે. કવિતા એ રીતે હતી કે પર્વતના નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઇરશાદ આપણે તો ઈશ્વરના નામે વાણી, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી, ક્યારેક સાચ સામે ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઇરશાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. ગુજરાતી ગીતોમાં મને જો આપણે સુગમ ગીતો યાદ કરીએ તો તારી આંખનો અફીણી, નયનને બંધ રાખીને બધા ખૂબ ગમે છે. પણ હાલ જે અત્યારે સચિન જીગરની જે ટીમ કામ કરે છે ને, જે કમ્પોઝિશન્સ પર, એ બધા બહુ ગમે છે. એમાં પણ સાઈબો, પછી સતરંગી, વાલમ વાલીડા, ચાંદને કહો, આ બધા મને ખૂબ અત્યારના ખૂબ ગમતા ગુજરાતી ગીતો છે. ત્યારબાદ પ્રિય ગુજરાતી લેખકો અને બુક્સ, મને જામનગરના હરકિશનભાઈ જોશીએ લખેલી નગર નવા નગર જામનગર ખૂબ ગમે છે. એમને જે મહેનત કરી છે ને, જે એમનું રિસર્ચ છે એ બુકની પાછળ, એ ખૂબ જ મહેનત માગી લેવાવાળું છે. દરેક જામનગરીએ આ બુક ખાસ વાંચવા જેવી છે. એ સાથે જ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાની લખેલી દરેક બુકો મને ખૂબ ગમે છે. પણ એ સાથે જ કેટલી બધી બુકો એવી છે કે જે હિન્દી અને ઇંગ્લિશમાં લખાયેલી હોય, જેમનું ગુજરાતીમાં બહુ સરસ ભાષાંતર થયેલું છે. જેમ કે રશ્મિ બંસલનું ભાષાંતર થયેલું છે ધરતીનો છેડો ઘર અને ખંભે કોથળો અને દેશ મોકળો. એ સાથે જ આશુ પટેલની ધ ડોન, કેન અટવરસિંહની એક જ જિંદગી પર્યાપ્ત નથી, રાજદીપ સરદેસાઈની ભારતના બદલાવની મહાગાથા અને અમીશની મેલુહા અને બધી જ સિરીઝ. એ સાથે જ એક ખાસ બુક હું બધાને સજેશન આપીશ, પોટર એરિસમેનની અલીબાબાઝ વર્લ્ડ કરીને ગુજરાતીમાં અનુવાદ થયેલી બહુ સરસ બુક છે, એ ખાસ વાંચવી જોઈએ. પાંચ ગમતા ગુજરાતી વ્યક્તિત્વો, મને આપણા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, જેમણે ભારતને નવી વેપારનો રસ્તો દેખાડ્યો છે, રાહ દેખાડ્યો છે, એવા ધીરુભાઈ અંબાણી અને એમની કુશાગ્ર વૃદ્ધિ માટે સતીશીભાઈ ગોયલ, ખૂબ ગમતા વ્યક્તિત્વ વિશેષો છે મને આ. ગુજરાત કે જ્યાં રૂપની પૂનમની પાછળ પાગલ થઈને અફીણી આંખના ગીતો ઘોડાય છે અને સાથે જ ગીરના સિંહોની ખુમારી ભરી ડણક સંભળાય છે, ફાફડા જેવું નરમ પણ ગાડાની ધરી જેવું નક્કર ગુજરાત, બે રાષ્ટ્રના રાષ્ટ્રપિતાને જન્મ આપતું ગુજરાત અને સાથે જ અંબાણી, અદાણી અને ટાટા જેવો ઉદ્યોગો આપતું ગુજરાત, સોમનાથ અને દ્વારિકાધીશ જેવા ધાર્મિક સ્થળોનું ગુજરાત અને આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક દરેક ક્ષેત્રમાં જેણે પોતાનો ડંકો વગાડ્યો છે એવા તમામ ગુજરાતીઓનું ગુજરાત. જય જય ગરવી ગુજરાત. મારું નામ છે શુક્લ સુરભી. મને ગુજરાતી ગમે છે કેમ કે આપણા દેશને આઝાદ કરાવવામાં સૌથી મોટો ફાળો આપનાર એવા ગાંધીજી તથા આપણા દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મોટો ભાગ ધરાવતા એવા ધીરુભાઈ અંબાણી ગુજરાતી હતા. મને ગુજરાત ગમે છે કેમ કે કવિ નર્મદ, પ્રેમાનંદ, નરસિંહ મહેતાથી લઈને કાજલ ઓઝા વૈદ્ય તથા જય વસાવડાએ આપણા ગુજરાતી સાહિત્યને ગૌરવવંતુ રાખ્યું છે. મને ગુજરાત ગમે છે કેમ કે પરેશ રાવલ, મનોજ જોશી, મલ્હાર ઠાકર તથા શ્રદ્ધા ડાંગરે આપણા ગુજરાતને અભિનય ક્ષેત્રે ગૌરવવંતુ બનાવ્યો છે. મને ગુજરાત ગમે છે કેમ કે તેમાં કચ્છનું રણ, ગીરનો સિંહ, પ્રાચીન સભ્યતા એવી લોથલ તથા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા ગુજરાતનો ભાગ છે. મને ગુજરાત ગમે છે કેમ કે ગાંઠિયા જલેબી, ઊંધિયું, થેપલા, બટેટા ભૂંગળા જે તથા ભાત ભાતના અથાણા બીજે ક્યાંય મળતા નથી. મને ગુજરાત ગમે છે કેમ કે તે સ્ત્રીઓનું સન્માન તથા સુરક્ષા કરતું રાજ્ય છે. મને ગુજરાત ગમે છે કેમ કે આવા કપરા સમયે પણ આપણા દેશની રક્ષા કરતા એવા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે. મને ગુજરાત ગમે છે કેમ કે ના માત્ર હું તેમાં જન્મી અને ઉછરી છું, પરંતુ ગુજરાતે મને મારું વ્યક્તિત્વ ખીલવવાનો મોકો આપ્યો છે. મને ગુજરાત ગમે છે અને મને ગુજરાતી હોવાનો ગર્વ છે. મિત્રો, ગુજરાતી વાનગી
માત્ર ગુજરાતી વાનગીઓની ચીજ કરીએ ને તો 56 ભોગના દર્શન થઈ જાય એવી ગુજરાતીની અંદર વેરાયટી છે. પરંતુ તે છતાં મારા માટે બાજરાનો રોટલો અને ભૂંજાયેલો રીંગણાનો ઓળો એ સૌથી પ્રિય છે. ગુજરાતનું પ્રિય સ્થળ શહેર ક્યું? અરે મિત્રો, ગુજરાતનું પ્રિય સ્થળ સોમનાથ સિવાય ક્યું બીજું હોઈ શકે? અને સ્થળ પણ લાઈવ કર્ણાવતી, લાઈવ અમદાવાદ મને ખૂબ જ ગમે છે. ગુજરાતી નાટકો જોવાનો ખૂબ જ શોખ છે અને ગમે છે. નાટક 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 પ્રિય ગુજરાતી ગુજરાતી રંગમંચની અંદર જેમને પોતાનું ઓજસ પાથરું છે એવા ઉપેન્દ્ર ત્રિવેદી, પરેશ રાવલ, મનોજ જોશી, સૌમ્ય જોશી અને વિરલ રાજ, મારા આ બધા 5 અદાકારો મને ખૂબ જ પ્રિય છે. કોઈ પણ ગુજરાતી કવિતાની 2 લાઈન યાદ હોય તો? ગુજરાતીની અંદર એટલી બધી કવિતાઓ છે, તે છતાં મને ગમે છે એ વાસ્તવિકતાની અંદર જેને આપણે સૌ અનુભવીએ છીએ. વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ બ્રાહ્મણને કેમ કરી રાખશો? રાજ, હવે ઉતારો જોબનનો ફાંકો. પ્રિય ગુજરાતી ગીત ક્યું? નયનને બંધ રાખીને તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. ગુજરાતી હોવું એટલે? ગુજરાતી હોવું એટલે મિત્રો, ગુજરાતની જે આગવી વિશેષતા છે, ગુજરાતની માત્ર વ્યવસાયિક એક છાપ પડી છે. ગુજરાતની અંદર માણસ માત્ર સુસુ પૈસા ચાર એવો જ છાપ ઊભી કરવામાં આવી છે. પણ મિત્રો, ગુજરાતી ખૂબ સાહસિક છે, ગુજરાતી દરિયાખેડું છે, ગુજરાતીએ સમગ્ર દુનિયાની અંદર પોતાનો વ્યવસાય કરેલ છે અને દરિયા ખેડૂત તરીકે એમની સૌથી પહેલી સફરો એમણે શરૂ કરી છે. તે છતાં સ્થાનિક લોકોનું ક્યાંય શોષણ કર્યું નથી કે વટલાવાની પ્રવૃત્તિ કરી નથી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્રભાઈ મોદી, મોરારજી દેસાઈ અને જેને આપણે ગુજરાત આપણા લાભની અંદર આપ્યું છે, મા ગુજરાતના ચળવળકાર અને અગ્રણી લીડર ઇન્દુ ચાચા યાજ્ઞિક. ગુજરાતીના નામ લેવા બેસીએ તો આખી લાઇબ્રેરી ગુજરાતીના પુસ્તકોથી ભરેલ છે. પરંતુ તે છતાં મને સરસ્વતી ચંદ્ર, લેખક ગોરધનરામ ત્રિપાઠી, ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી, ગુજરાતની અંદર સૌથી યુવા લેખક તરીકે અને યુવાનોનો પ્રિય એવા ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કહી શકાય એવા એમનું પુસ્તક બક્ષીનામાં, વિનય સંતાણનું પ્રિયજન ખૂબ જ હૃદયની અંદર સોસરું ઉતરી જાય તેવું છે, અને વિશ્વભરની અંદર જેમનું નામ ફિલોસોફિકર તરીકે પ્રખ્યાત છે એવા સોક્રેટિસ, જેના સર્જક હતા, જેમના લેખક હતા મનુભાઈ પિંચોડી, દર્શક. મને ગુજરાત ગમે છે કેમ કે? મિત્રો, મને ગુજરાત ગમે છે. એનો માત્ર 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એટલે નહીં, ગુજરાતની અંદર રણ છે, ગુજરાતની અંદર રણ્ય છે, ગુજરાતના સાવજ છે. એટલું જ નહીં મિત્રો, હું ગુજરાતી છું ને એટલે મને ગુજરાત ગમે છે. ગુજરાતી પ્રિય વાનગી બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો સાદો ખોરાક અને એકદમ તાકાતવાર વસ્તુ છે. ગુજરાતનું પ્રિય સ્થળ સાપુતારા અને મારું પ્રિય શહેર જામનગર. મને શું ગમે ખબર છે? ઓફકોર્સ નાટક. પ્રિય ગુજરાતી અદાકારાના નામમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને મલાર ઠાકર. ગુજરાતી ગીત. મેં ગીતી વાવી
માટે હું એક અભિમાનની વાત છે. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે હું એક ગુજરાતી છું. પાંચ પ્રિય ગુજરાતી વ્યક્તિત્વ વિશે વાત કરવાની આવે ત્યારે સૌથી પહેલું નામ તો મારા મોઢા પર એ જ આવશે, નરેન્દ્ર મોદી સાહેબ અને બીજું વિજય રૂપાણી સાહેબ. ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણી. મને ગુજરાત ગમે છે કેમ કે મારી માતૃભૂમિ છે. હું ધવલ માંકડ. તારીખ મેલી 1 મે ગુજરાતી દિવસ, ચલો આપણે ઉજવીએ અને મમણાવીએ ગુજરાતીપણાને. શરૂ કરીએ મારી પ્રિય વાનગી તો છે હાંડવો અને ઢોકળા, કારણ કે એ કમ્પ્લીટ તો છે જ પણ ગુજરાતીપણાની આપણા પ્રદેશની પહેચાન છે. એને પેરેલલ બીજા કોઈ પણ પ્રદેશમાં આવી વાનગી નથી. જેમ નાસ્તા માટે ગાંઠિયા એ ચણાના લોટમાં વણાયેલી કવિતા છે, એવી જ રીતે ગુજ્જુ ફૂડનું ફૂડ સિમ્બોલ છે હાંડવો અને ઢોકળા. મારું પ્રિય સ્થળ તો દ્વારકા, દીવ અને સાપુતારા વચ્ચે ગડમથલ થાય છે, પરંતુ ટેકનિકલી દીવ આ કોમ્પિટિશનમાંથી નીકળી જાય કારણ કે ગુજરાતમાં આવી ના શકે. દ્વારકા આમ જુઓ તો કમ્પ્લીટ ડેસ્ટિનેશન છે, બંને જનરેશનો માટેનું એક મનમોહક સ્થળ છે, કારણ કે દ્વારકા અને સોમનાથ એટલે આપણા ગુજરાતી વડીલો માટે તો ઘર બેઠે ગંગા જેવું જ થયું, પરંતુ દ્વારકાની બીચીસ જે ગુજરાત સિવાય પણ બહારના લોકોને માટે અજાણ છે, એટલી સુંદર બીચીસ છે કે હાલમાં જ ગુજરાત સરકારને ડેવલપ કરેલ શિવરાજપુર બીચ ઇન્ડિયાના 10 બેસ્ટ ડેવલપિંગ બીચીસમાં નંબર આવે છે. અને એના ઉપરાંત અતિ સુંદર બેટલ બીચ પણ છે અને શિવરાજપુરની જેમ જ એટલો જ સરસ હોમાઈ માતા બીચ છે. તો આ ત્રણ બીચીસ યંગર જનરેશનને પણ એટ્રેક્ટ કરશે. ગુજરાતી ફિલ્મ અને નાટક તો દ્વિધાનો પ્રશ્ન છે કે ફિલ્મ ગમે કે નાટક, કારણ કે રંગભૂમિનો માણસ હોવાને કારણે હું રંગભૂમિ તરફ તો બાયસ રહીશ જ, કારણ કે ફેસ ટુ ફેસ અભિનય જે આપણે જોવા મળે છે નાટકની અંદર એ ફિલ્મની અંદર શક્ય નથી. પરંતુ અર્બન ગુજરાતી ફિલ્મે ગુજરાતી ફિલ્મનો એક ઓરા અને એરા ઊભો કર્યો છે. રેવા, હેલ્લારો, લવની ભવાઈ, છેલ્લો દિવસ, બે યાર, કરસનદાસ પેન યુઝ, આ બધા જ સુંદર નાટકોને લીધે ગુજરાતી અર્બન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મને ખૂબ જ સુંદર ભવિષ્ય દેખાય છે. પરંતુ નાટક અને ફિલ્મ આ બંને જુદા જુદા જોનર છે અને આપણે એને કમ્પેર કરીએ એ યોગ્ય ના મળે. અદાકારોમાં નાટ્યમાં મને યાદ આવે છે આપણા ગુજરાતી રંગભૂમિના મહારથી એવા પ્રવીણ જોશી અને આજના યુગના આપણા જામનગરના જ જય અને વીરુ સમાન જય વિકલાણી અને વિરલ રાજ. અને ફિલ્મોમાં ગૌરવ લઈ શકાય એવા ગુજરાતી એટલે આપણા હરિભાઈ જરીવાલા એટલે કે સંજીવ કુમાર. કવિતાઓ તો કવિતાઓ યાદ કરવામાં મને આત્રે મનોજ ખંડેરિયાની બે પંક્તિઓ યાદ આવે છે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. અને ગીતમાં યાદ આવે છે આપણા રમેશ પારેખની, ઉદય મજમુદાર અને રેખા ત્રિવેદીએ સુંદર રીતે રજૂ કરેલું, આ મનપાચમના મેળામાં કોઈ જાત લઈને આવ્યા છે કોઈ સપનું લઈ કોઈ જાત લઈને આવ્યા છે. મારા પ્રિય લેખકો તો ઝવેરચંદ મેઘાણી અને કલાપીના શબ્દોને પ્રેમ કેમ કહો છો એનું કારણ જો આપવું પડે તો આપણું ગુજરાતી પણ રજવાય. ચંદ્રકાંત બક્ષી અને કાજલ ઓઝાની કલમનો કેફ, કારણ કે વિચારે એવું જ વ્યક્ત કરે છે અને આચરે પણ છે. ગુજરાતના ગાલિબ મરીઝ સાહેબ અને આપણા ભૂતોના ભવિષ્યથી રમેશ પારેખ. મારા પ્રિય વ્યક્તિઓ એમાં બંને બાપુઓ મોખરે છે, આપણા પ્રિય અને અતિ વહાલ સોયા ગાંધીજી અને મોરારીમાં, તેમજ સરદાર પટેલ, કુમુદીબેન લાખિયા અને આપણા સૌના મિત્ર એવા મોદી છે. નમસ્કાર. જય જય ગરવી. મને ગુજરાત અને ગુજરાતી શા માટે ગમે એનો એક જ જવાબ હોઈ શકે, જે વ્યક્તિને પોતાની મા ગમતી હોય એને પોતાની માતૃભાષા અને માતૃભૂમિ ગમે જ. વાનગીની વાત કરીએ તો મને ગુજરાતની અઢળક વાનગીઓ ગમે છે, પણ એના કરતાં વધારે ગુજરાતીઓ વાનગીને ફરી ફરીને જે રીતે વાપરે છે એ મને બહુ ગમે છે. ગુજરાતીઓ ઉદાહરણ તરીકે રોટલી હશે તો રોટલીને બપોરે જમવામાં વાપરશે, સાંજ પડે
એ રોટલીને તળીને પણ ફરસાણની જેમ ખાઈ લેશે, એ જ રોટલીનું શાક પણ બનાવી લેશે, અને આધુનિક વાત કરીએ તો એ જ રોટલીમાંથી ફ્રેન્કી પણ બનાવી કાઢશે. મને ગુજરાતીની આ આદતો ગમે છે. ગુજરાતી પુસ્તકો અને લેખકોની વાત કરીએ પણ મારે એક જ પસંદગી કરવાની છે. તો તમને આશ્ચર્ય થશે, મને હરકિશન મહેતાની જળચેતન, ભય હે ભય એ બધી જ નવલકથાઓ ખૂબ ગમે છે. કોઈ સ્થળ, આમ તો આખું ગુજરાત દરિયા, પર્વતો અને રણથી ભરેલું છે, એટલે કંઈ જ બાકી ના રહે, જંગલ પણ બાકી ના રહે. પણ મારે પસંદગી કરવાની હોય તો હું મારા જામનગરની પસંદગી કરું, અને એનું એકમાત્ર કારણ જે મારી દિલની નજીક છે એ છે જામનગરની ઠંડી મજાની હવા, ખાસ કરીને સાંજ. ગુજરાતી પ્રતિભાઓ, વ્યક્તિત્વો, સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ કરમચંદ ગાંધી, ચેતેશ્વર પૂજારા, ધીરુભાઈ અંબાણી અને ઓફકોર્સ નરેન્દ્ર દામોદર દાસ મોદી. હવે મારી આ ટૂંકી વાતને મારી જ એક કવિતાથી આપ સૌની સમક્ષ મૂકું છું, અને મારી આ કવિતા બધા ગુજરાતીઓને નામ. જલસાથી જીવું છું, મહેનત કરી જાણું છું, 56 ભોગ કે ઉપવાસ એક સરીખા માણું છું. જલસાથી જીવું છું, મહેનત કરી જાણું છું, 56 ભોગ કે ઉપવાસ એક સરીખા માણું છું. ગુજરાતી હું ગુજરાતી, ગુજરાતી છું ગુજરાતી. વરસે ભલે ને વાદળ, વરસે ભલે ને વાદળ, દુષ્કાળ ભલે ને આવે, વરસે ભલે ને વાદળ, દુષ્કાળ ભલે ને આવે, ટાઢ પડે કે તડકા અમને બધુંય ફાવે. ગુજરાતી હું ગુજરાતી, ગુજરાતી છું ગુજરાતી. અને છેલ્લે, સૌને સાથે રાખું પણ નોખી ભાત બનાવું, સૌને સાથે રાખું પણ નોખી ભાત બનાવું, જ્યાં પણ જઈ વસું હું ત્યાં ગુજરાત બનાવું. ગુજરાતી હું ગુજરાતી, ગુજરાતી છું ગુજરાતી. થેન્ક યુ. 1960માં ગુજરાત સ્થાપના અને 60 વર્ષ પૂરા કરી 61 વર્ષમાં જયારે મંગલ પ્રવેશ કરી રહ્યું છે, ભારત માના હાથમાં સોહે દીપ સમૂહ ગુજરાત, સત્ય અહિંસાના પથદર્શક ગાંધીનું ગુજરાત, શ્રીના સંગે સોહે ઇહાં સદા સરસ્વતી માત, સત્યમ શિવમ સુંદરમ, જય જય ગરવી ગુજરાત. 150 વર્ષની ગુલામીમાંથી આઝાદી અપાવનાર વ્યક્તિ ગુજરાતી, 562 દેશી રજવાડાઓ ભેગા કરવાનું કામ કરી ભારતનું સંઘરાજ્ય બનાવનાર ગુજરાતી, ભારતના પ્રધાનમંત્રી તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ અપાવનાર ગુજરાતી, બિઝનેસના પાઠ શીખવવા ન પડે પણ ગળતું થીમાં હોય એ ગુજરાતી, જે દુનિયાના કોઈ પણ ગીત પર ગરબા રમી શકે એ ગુજરાતી. એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ વિભૂતિઓની ભૂમિ છે, અનેક ધર્મનો અમિરસ પીને નાત જાતના ભેદ વિના અહીંની સંસ્કૃતિ પાંગરી છે. મુક્તિનું વરદાન આપતી ઉજ્જવળ સંત પરંપરાને શ્રી કૃષ્ણની ચરણ રજથી આ ધરતી પાવન બની છે. 1600 કિલોમીટરની દરિયાઈ સરહદ, એક બાજુમાં અંબા અને બીજી બાજુ દેવાદિદેવ મહાદેવથી આ ગુજરાતની ઓળખ છે. એક બે કે કંઈક દિવસોથી કશું મળશે નહીં, ભવ અહીં ઓછો પડે પીછાડવા ગુજરાતને. ગુજરાત અજર છે, અમર છે, કારણ કે દરેક ગુજરાતીના હૃદયમાં વસે છે ગુજરાત. જય જય ગરવી ગુજરાત. મને ભાવે ખમણ ઢોકળા ભાવતી વાનગી, કારણ કે ખમણ સો સ્વીટ એન્ડ સો સોફ્ટ. ફિલ્મ અને નાટકની વાત આવે તો મને ચોક્કસ નાટકો ગમે છે, અને ખાસ કરીને રંગલો, કોડમંત્ર જેવા નાટકો જોવા મને બહુ જ ગમે છે. અને હા, ફિલ્મી અદાકારોની વાત કરીએ તો મનોજ જોશી, કિરણ કુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી અને ઓફકોર્સ પરેશ રાવલ. ગુજરાતનું સૌથી મારું ગમતું શહેર એટલે કે સ્થળ કચ્છ, એમાં માંડવીનો દરિયા કિનારો અને ભુજનું રણ. તને ચાહું અને તારા ચાહનારાને પણ ચાહું, દઈ દે દિલ પાછું, આપણે આવું નહીં ફાવે, આ બધું આપણને નહીં ફાવે. તને ચાહું અને તારા ચાહનારાને ચાહું, દઈ દે દિલ પાછું, આ બધું આપણને નહીં ફાવે.
ખલીલ ધન તેજવીનું આ શેર અને આ કવિ. ગુજરાતી હું એટલે ગ્લોબલપણાનો અહેસાસ, કારણ કે ગુજરાતમાં રહીને તમે વિશ્વના કોઈ પણ જગ્યાએ તમે ગુજરાતીની એક અલગ જ ઓળખ હોય છે, અને ગુજરાત અને ગુજરાતી વિશ્વના દરેક ખૂણે જોવા મળે છે, એટલે હું ગુજરાતી હોવાથી ગ્લોબલપણાનો અહેસાસ કરું છું. મને ગમતા લોકોમાં, મને ગમતી ગુજરાતી વ્યક્તિઓમાં પૂજ્ય મહાત્મા ગાંધી, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ધીરુભાઈ અંબાણી, પૂજ્ય મોરારી બાપુ અને લેખક ચંદ્રકાંત બક્ષ. મને ગમતા બે લેખકો ખાસ ગુણવંત શાહ અને ચંદ્રકાંત બક્ષી, અને એમના પુસ્તકો વાંચવા મને ગમે છે. ગુજરાત મને બહુ ગમે છે, કારણ કે ગુજરાતની અંદર તન છે, મન છે અને ધન છે. તન એટલે કે અહીંયા સતત મહેનત કરનારા અને સતત લગનથી કામ કરનારા લોકો છે. મન એટલે લાગણીશીલ લોકો પણ અહીંયા છે, એકબીજા પ્રત્યેની અદ્ભુત લાગણી. આપ અત્યારના COVID-19માં જોઈ શકો છો કે જે રીતના સામાજિક સંસ્થાઓ કામ કરી રહી છે. એ ઉપરાંત ધન, ગુજરાતી હોય અને લક્ષ્મીનો ભંડાર હોય જ. વેપારી પ્રજા ધીરુભાઈથી કરી અને અમારો ધીરીઓ ગલીનો એ પણ બધા કરોડપતિ. પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. દરેક ગુજરાતીમાં એક આખું ગુજરાત વસ્તુ હોય છે, તો આવો આજે મારી અંદર વસતા ગુજરાતનો પરિચય કરાવો. મારી પ્રિય વાનગી હાંડવો, દાળ ચોખા અને શાકભાજીથી ભરપૂર સંપૂર્ણ આહાર એટલે કે હાંડવો. મારું ગમતેલું મનગમતું સ્થળ, શહેર જો કોઈ હોય તો તે છે કલાનગરી વડોદરા. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી નાટક આ કોઈ બેમાંથી જો પસંદગી કરવાની હોય તો મારી પ્રથમ પસંદગી ગુજરાતી નાટક. સંજીવ કુમાર, પરેશ રાવલ, અરવિંદ ત્રિવેદી એ મારા પ્રિય અદાકારો છે. મારી પ્રિય કવિતા ખલીલ ધનતેજવીની, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. મારું પ્રિય ગીત, રાધાનું નામ તમે વાસડીના સૂરમાં હે, વહેતો નામે નો ઘનશ્યામ. ગુજરાતી એટલે શું? સફળ બિઝનેસમેન એટલે ગુજરાતી. દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે ગુજરાતી. વાનગીઓના શોખીન એટલે ગુજરાતી. અતિથિ દેવો ભવનનો મંત્ર એટલે ગુજરાતી. દરેક રંગમાં રંગાઈ જવું એટલે ગુજરાતી. વિશ્વના ખૂણે ખૂણે પહોંચી જતો ગુજરાતી. સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, નરેન્દ્ર મોદી, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, શ્યામજી કૃષ્ણ વર્મા એ મારા મનગમતા વ્યક્તિઓ છે. આમ તો મને ગમતા પુસ્તકોનો યાદી ઘણી લાંબી થાય, પરંતુ સૌરાષ્ટ્રની રસદાર માનવીની ભવાઈ, સાત પગલા આકાશમાં આ મારા મનગમતા પુસ્તકો છે. કાજલ ઓઝા વૈદ, કુંદનિકા કાપડિયા, ચંદ્રકાંત બક્ષી, ઝવેરચંદ મેઘાણી આ મારા મનગમતા લેખકો છે. રાત્રે 2 વાગે પણ વિના સંકોચે કોઈ મહિલા જો આરામથી હરીફરી શકે એવું કોઈ સ્થળ હોય તો એ છે માત્ર ગુજરાત. આઈ એમ પ્રાઉડ ટુ બી એ ગુજરાતી. થેન્ક યુ. નમસ્કાર, હું જાગૃતિ ત્રિવેદી. આજના જે આપના પ્રશ્નો છે એના જવાબ હું આપું છું. વાનગી, મારી પ્રિય વાનગી છે ઢોકળા, કારણ કે એ ગુજરાતીની જેમ ખાટા મીઠા હોય છે. શહેર, મારું પ્રિય શહેર છે જામનગર, કારણ કે ત્યાં રહેવાની મોજ પડે છે. મૂવી, મારું પ્રિય મૂવી છે ચાલો જીવી લઈએ. અદાકાર, મારી અદાકારા છે, પ્રિય અદાકારા છે સ્નેહલતાજી. પ્રિય ગીત, મારું પ્રિય ગીત છે નરસિંહ મહેતાનું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. પ્રિય લોકગીત, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ગુજરાતી હોવો, ગુજરાતી હોવું એટલે ગર્વિલું હોવું. પ્રિય ગુજરાતીઓ,
મારા પ્રિય ગુજરાતીઓ છે રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, માનનીય શ્રી મોરારજી દેસાઈ, સુનિતા વિલિયમ્સ અને સરલાબેન ત્રિવેદી. લેખકો, મારા પ્રિય લેખકો છે ગુમન શાહ અને અશોક દવે. છેલ્લો, ગુજરાત કેમ ગમે? મને ગુજરાત બહુ જ ગમે છે, કારણ કે ગુજરાતમાં સેવા છે, ગુજરાતમાં સંપ છે, ગુજરાતમાં સમજણ છે, ગુજરાતમાં સ્નેહ છે, ગુજરાતમાં આદર છે, ગુજરાતમાં સન્માન છે અને ગુજરાતની મહેમાનગતિ તો બધાને પ્યારી હોય છે, એટલે મને ગુજરાત ગમે છે. નમસ્કાર.